સુરત શહેરના વિવિધ ઝોનમાં ફાયર ઓફિસર દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેની તપાસ શરૂ કરાઈ છે. જે સાધનો ફાયર સેફ્ટી માટે ગોઠવવામાં આવ્યા છે તે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે નહીં તેનું ડેમોન્સ્ટ્રેશન પણ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આગ લાગવાના સમયે વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શક્યા અને શિક્ષકોએ તે સમયે સતર્કતાથી કેવી રીતે કામ કરવું જોઈએ તે અંગેની પણ તેમણે માહિતી આપી હતી. સુરત ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે તમામ ઝોનના ફાયર ઓફિસરને અમે તાકીદ કરી છે કે સુરત શહેરની વિવિધ શાખાઓમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે સરપ્રાઇઝ ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દિવાળી બાદ શાળામાં ફાયરની સુવિધા યોગ્ય છે કે નહીં તે તપાસવા કહ્યું છે. શાળાઓમાં ખાસ કરીને શિક્ષકોને તમામ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના બને તો વિદ્યાર્થીઓના જીવન કેવી રીતે બચાવી શકાય, શાળામાં લાગેલા ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, કારણ કે ઘટના સમયે ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જો શિક્ષકો દ્વારા જ થોડી ઘણી અંશે કામગીરી શરૂ કરી દેવામાં આવે તો મોટી ઘટનાને પણ ટાળી શકાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.